નમસ્કાર, આપણું ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડભોઈથી અમારા સંવાદદાતા વિકાસ ચતુર્વેદી જણાવે છે કે ગત સાંજે 6:30 વાગ્યાના સુમારે રાહુલ અર્જુનભાઈ તડવી, પૃથ્વીરાજ ગણપતભાઈ તડવી તથા જયેશ કંચનભાઈ તડવી ત્રણેય મિત્રો રહેવાસી નવાપુરા દયારામ સ્કૂલ પાસે ડભોઈ તેઓ જયેશ કંચન તડવીની મોટરસાઇકલ હોન્ડા ડ્રીમ યોગા નંબર GJ06LD2787 લઈને ધર્મપુરી ગામે રહેતા મિત્રને મળવા નીકળ્યા હતા. ત્યારે ડભોઈ નર્મદા કેનાલથી આગળ જંગલ ખાતાની નર્સરી નજીક ધર્મપુરી રોડ પરથી પસાર થતા હતા. તે દરમિયાન ડભોઈ તરફથી આવતી માતેલા સ્ટાન્ડ જેવી આસર જેવી ટ્રક પૂર ઝડપી ગફલત ભરી અને બેદરકારીપૂર્વક અહંકારી આગળ ચાલતી મોટરસાઇકલને પાછળથી ધડાકાભેર અથડાતા મોટરસાઇકલને ફંગોડી દેતા મોટરસાઇકલ ચાલક અને પાછળ બેસેલ યુવકો એમ ત્રણેય યુવકો રોડ પર પટકાતા રાહુલને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું, જ્યારે બીજા બે મિત્રોને ઇજા થવા પામી છે. અંધારાનો લાભ ઉઠાવી ટ્રક ચાલક અકસ્માત ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. અંધકારને કારણે ટ્રકનો નંબર પણ જોઈ શકાયો નથી તેવું જાણવા મળ્યું હતું. ઇજાગ્રસ્ત યુવકોએ પોતાના સ્વજનોને ફોન કરી અકસ્માતની જાણ કરાતા તેઓના સગા સંબંધીઓ ઘટનાસ્થળે પહોંચી જઈ ડભોઈ પોલીસને જાણ કરાતા ડભોઈ પોલીસ અકસ્માતની જગ્યાએ તુરંત જ પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ ડભોઈ મુકામે ધરમપુરી રોડ નર્સરી પાસે એક એક્સિડન્ટ અકસ્માત બનાવ બનેલ છે, જેમાં અમારા એક ફ્રેન્ડ રાહુલભાઈ અર્જુનભાઈ વસાવાનો તડવીનું દેહાંત થઈ ગયું છે. અમે એટલી આશા કરીએ છીએ કે સરકાર અમને ન્યાય અપાવે અને ટ્રકવાળાએ જે કે આઈસર ટર્બો એમને પાછળથી છોકરાની ઉપર ગાડી ચલાવીને ભાગી ગયેલ છે, તો અમને એટલી તકેદારી છે કે સરકાર અમને અને એમના ઘરનાને ન્યાય અપાવશે. મરી ગયેલાને કેટલા જણ છે? કુલ 3 જણા હતા. કેપા જતા હતા એ લોકો? ધરમપુરી. કઈથી નીકળતા? ડભોઈ ઘરેથી. ડભોઈ. શું નામ છે મરી ગયેલાનું? રાહુલભાઈ અર્જુનભાઈ તડવી. બીજા બેને શું થયું? એક ભાઈને પગમાં થોડું ફ્રેક્ચર જેવું છે અને એકને અંદરનું માર પડેલ છે, ગેબી માર પડેલ. શું નામ છે એનું ત્રીજાનું? ત્રીજાનું નામ પ્રવીણભાઈ નગીનભાઈ તડવી અને ત્રીજા માણસનું નામ છે પૃથ્વી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.